જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેમની અંદર આપણે ગયા લેક્ચર સુધી ચેપ્ટર નંબર 3 કે આયોજન એ પૂર્ણ કરી આજે આપણે આજના લેક્ચરની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જેમની અંદર ચેપ્ટર નંબર 4 જે ચેપ્ટરનું નામ વ્યવસ્થા તંત્ર. હવે આ જે પોઈન્ટ છે મિત્રો, અથવા તો નામ જે છે ચેપ્ટરનું, એમની અંદર નામ ઉપરથી આપણે થોડોક ખ્યાલ આવે કે ભાઈ વ્યવસ્થા એટલે શું. પછી ભલે શાળાકીય વ્યવસ્થા હોય, રમતગમત માટેની વ્યવસ્થા હોય, કે કોઈપણ સામાજિક પ્રસંગોની વ્યવસ્થા હોય, કે કોઈ પણ ક્ષેત્રની હોય, શિક્ષણ ક્ષેત્ર આપણે જેમ ઉદાહરણ લીધું એમ આરોગ્ય ક્ષેત્રની, અત્યારે આ જે મહામારી છે એની અંદર લગભગ આરોગ્ય ક્ષેત્રે ગવર્મેન્ટ છે ઘણી બધી વ્યવસ્થા કરે છે. એ તંત્ર આપણે વારંવાર તમે એ શબ્દ સાંભળો કે આરોગ્ય તંત્ર છે એ દોડધામ, આવા શબ્દો તમે અત્યારે વારંવાર સાંભળો છો. એવી પરિસ્થિતિની અંદર કોઈપણ ક્ષેત્રે તમારે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે કે ભાઈ એ વ્યવસ્થા જે છે એ સમયાંતરે આપણું કાર્ય છે એ પૂર્ણ થવું જોઈએ. તો મિત્રો, આજે સૌ પ્રથમ તો તમને એમના વિષયનું જે, કારણ કે વિદ્યાર્થીઓને પ્રથમ તો માર્ક માથે જ નજર હોય, અને એ તો સહજ છે ભાઈ, આપણે જે કાંઈ કાર્ય કરતા હોય માર્ક મેળવવા માટેની મહેનત કરીએ તો આપણ માર્કનું સહજ છે કે આપણે માર્ક કેટલા માર્કનું હોય, શું છે એના વિશેની માહિતી. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર વિભાગ એ, એમની અંદર એક પ્રશ્ન, વિભાગ બી એમની અંદર પણ એક પ્રશ્ન, અને વિભાગ સીની અંદર આપણને એક પ્રશ્ન પૂછાય, અને વિભાગ ડી જેમની અંદર આપણને બે પ્રશ્નો પૂછાય. એટલે કે વિભાગ એ એક પ્રશ્ન એટલે કે એક વિકલ્પ, ત્યારબાદ વિભાગ બી એટલે કે એક ગુણનો એક પ્રશ્ન એટલે એના બંને ના થાય અને બે ગુણ, જ્યારે વિભાગ સી છે એના બે ગુણ એટલે કે બે ગુણનો એક સવાલ એટલે આપણે બે ગુણ, કુલ 4 ત્રણેય વિભાગના થઈને. હવે બાકી રહ્યો વિભાગ ડી, એમની અંદર બે પ્રશ્નો પૂછાય કુલ 3-3 ગુણના, એટલે 6 × 6 = 10 માર્ક. મિત્રો, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 આ બંને તમારા માટે 10-10 ગુણના છે. હવે તમે ધારો અને મહેનત કરો તો આની અંદરથી લગભગ તમને ઘણું બધું ઉપયોગી, ઘણી બધી પ્રશ્નો છે એ તૈયારી સાથે તમને 20 માર્કનો ફાયદો થાય, એટલે કે 20 માર્કમાંથી બને તો તમે મહેનત કરી સારા ગુણ મેળવી શકો. તો આજે આપણે સૌ પ્રથમ વ્યવસ્થા તંત્ર એટલે કે એમની પ્રસ્તાવના, જ્યારે છેલ્લે આપણે આયોજનમાં, આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, ધ્યેય નક્કી હોવો જોઈએ, એમ વ્યવસ્થા તંત્રની અંદર પણ એક ચોક્કસ પ્રકારનો હેતુ સિદ્ધ કરવા કે વહીવટી માળખું રચવું, એમના વિશેની જે ચોક્કસ માહિતી છે એમના વિશે આજે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. મિત્રો, હવે કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજન જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાતા તેના દ્વારા શું કરવામાં આવે છે કે આપણું ધ્યેય છે સુનિશ્ચિત કરવામાં આવશે, એટલે કે નક્કી કરવામાં આવે. હવે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. હવે સંચાલન સફળ થવું એ કંઈ માત્ર ને માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ. હવે આયોજન તો તમે કરી નાખો, ટેસ્ટ તો વાંચવાનું કીધું તમને, તમે વાંચી નાખો, વાંચી નાખ્યાથી માર્ક મળી જતા નથી, પરંતુ એ કઈ રીતે વાંચો છો, એની અંદર યાદ કેટલું રાખો છો, કેટલા મુદ્દા મહત્ત્વના છે એ તમારા માટે જરૂરી છે. આયોજન અસરકારક અમલ પર રહેલો છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. આયોજન માટે જે વહીવટી જુદા જુદા વહીવટ કરવાના હોય ને, કે ભાઈ વહીવટી વિભાગ છે, આપણે સમિતિઓ બનાવીએ, એમાં પણ ઘણા બધા વિભાગો હોય, તો એ જુદા જુદા વહીવટી તંત્રની અંદર જે રચના કરવામાં આવે છે એ તંત્રને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સામાન્ય રીતે આપણે એને વ્યવસ્થા તંત્ર કહી શકીએ. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે
एक करता वधारे व्यक्तिओ काम करता होय त्या एकममां असरकारक व्यवस्था तंत्रनी आवश्यकता रहे छे। हवे मित्रों तमने ख्याल छे के ज्यां एक करता वधु व्यक्तिओ काम करता होय, तमे छे कोई फील्डनी अंदर एक करता एक शाळानी अंदर ते 1200 થી 1500 વિદ્યાર્થીઓની રેન્જ હોય, હવે એની અંદર જુદા જુદા ઘણા બધા ફિલ્ડ હોય, એની વ્યવસ્થા હોય ને, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, 9-10 પ્રાઇમરી વિભાગ, સેકન્ડરી, હાઈ સેકન્ડરી, આ બધી વ્યવસ્થા હોય કે ભાઈ પ્રાઇમરી વિભાગ છે, સામેનો વિભાગ છે, આ એક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે। એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણીની સત્તા અને જવાબદારીનું, હવે એ જે કાર્યોની વહેંચણી છે કર્મચારીઓ વચ્ચે એ સ્પષ્ટ વહેંચણી અને સત્તા અને જવાબદારીનું વિભાજન સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે। હવે એ તો છે, કોઈ પણ કર્મચારીઓને કોઈ પણ કાર્ય સોંપવામાં આવે તો એને અમુક પ્રકારની સત્તા પણ આપવામાં આવે છે, છૂટછાટ પોતે જે નિર્ણય છે। કારણ કે આપણે ચેપ્ટર નંબર શરૂઆતથી સમજતા આવ્યા કે પહેલાં ચેપ્ટરની અંદર સપાટીઓ, તો ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી, તો કે દર વખતે છે એ નિમ્ન સપાટીનો કર્મચારી છે કે જોબર છે, ફોરમેન છે, એ કંઈ મુખ્ય વ્યક્તિને પૂછવા ન જાય, પણ એના જે કર્મચારીઓ છે એની વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી થઈ ગઈ, એના આધારે એ કાર્ય કરે છે અને એને અમુક પ્રકારની સત્તાઓ આપવામાં આવે છે। જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવામાં આવે માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે। જો તમે જે હેતુ નક્કી કર્યો સુનિશ્ચિત એટલે કે નક્કી કર્યો એને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર છે અનિવાર્ય છે, કે વ્યવસ્થા તંત્રની એ વ્યવસ્થા તંત્ર જરૂરી છે। તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે। જો તમારે સંચાલન છે ને એ ધંધાનું મગજ, ધંધાકીય સાહસનું મગજ છે, જો વ્યવસ્થા વ્યવસ્થિત હોય ને, મગજ વ્યવસ્થિત માણસનું ચાલતું હોય તો એ કોઈ પણ કાર્ય છે એ વ્યવસ્થિત કરી શકે, અને આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। જો આ ત્રણ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે ત્રણે મુદ્દા છે એ આપણને એબી વિભાગમાંય પૂછાય છે, એટલે કે વિકલ્પમાંય પૂછી શકે તમને અને એક વાક્યમાં પણ પૂછી શકે। એટલે આ જે મુદ્દો છે એ ફરી વખત રિપીટ કરું કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે। તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે સંચાલન એ ધંધાકીય ખાલી જગ્યા અથવા તો ઓપ્શન આપે શું છે, એટલે કે સાહસનું મગજ છે। આયોજન એ પ્રાણ છે, આયોજન કરવું એ પ્રાણ છે, આપણે જીવ હોય ને, કારણ કે માણસનું જે બોડી છે ઘણું બધું સક્ષમ વ્યવસ્થિત હોય, પણ એ શરીરની અંદર પ્રાણ ન હોય તો એ બોડી કોઈ પણ પ્રકારનું કાર્યમાં ન આવી શકે, એમ એ કોઈ પણ કાર્ય ન કરી શકે। ત્યારબાદ વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે, વ્યવસ્થા તંત્ર હાલો એમાં જીવ છે, પણ શરીર જ હાવ માયકાંગલાઈ જેવું હોય તો તમારામાં જે બોડી છે જે જરૂરિયાત પ્રમાણમાં શક્તિ ન હોય તમે કાર્ય ન કરી શકો, તો વ્યવસ્થા તંત્ર એ શું છે તમને પ્રશ્ન પૂછવામાં આવે ઓપ્શનમાં, તો તમે ઓપ્શનની અંદર જવાબ લખી શકો એ તેનું શરીર છે। હવે મિત્રો આપણો મુખ્ય ટોપિક કેનો અર્થ, તો સામાન્ય શબ્દમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા, પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। આ જે છે એ તમે સામાન્ય વ્યાખ્યા લઈ શકો મિત્રો, પણ હવે આપણે ચોથા પાંચમાં કે સાતમાં આઠમાં ધોરણમાં નથી, હવે જ્યારે આપણે હાઈ સેકન્ડરીની અંદર ભણતા હોઈએ મિત્રો ત્યારે આ વ્યાખ્યાઓ છે એ તમને એવી રીતે પણ પૂછવામાં આવે કે ક્યાં વૈજ્ઞાનિકની છે, ક્યાં અર્થશાસ્ત્રની, કે જે કાંઈ પણ હોય એના વિશેની તમને ચોક્કસ કે ભાઈ જોજા ટેરીની વ્યાખ્યા લખો કે પીટર એફ ડ્રકરની વ્યાખ્યા લખો, સ્પષ્ટ જાણવામાં જો તમને એવું કીધું એક સામાન્ય વ્યાખ્યા તો તમે આ લખી શકો। હવે એમની અંદર આગળ જતા કે એની વ્યાખ્યા છે જે ડેફિનેશન, એમના જે વિશેની જે માહિતી છે મિત્રો એ આપણા માટે ખૂબ ઉપયોગી છે। તો આજે આપણે પહેલી જે વ્યાખ્યા છે એ શેસ્ટર આઈ બર્નાર્ડ, ખાસ ધ્યાન રાખજો, તમને કોઈ પૂછ્યું કે શેસ્ટર આઈ બર્નાર્ડની વ્યાખ્યા લખો તો તમારે આ મુજબ લખી શકો કે જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને એટલે વ્યવસ્થા તંત્ર। આ એકદમ ઈજી છે, બે કે બેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ
કે ભેગા મળીને જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે એટલે વ્યવસ્થા તંત્ર. હવે એમાંની જે બીજી વ્યાખ્યા છે કે લ્યુઈસ એલનના જણાવ્યા મુજબ, તો એમના વિશે કે જણાવ્યા મુજબ વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરે. જો એ હેતુ સિદ્ધ કરવા વધુમાં વધુ અસરકારક, આપણે હોમવર્ક તો કરતા જ હોઈએ, તમને કોઈ કીધું કે તમે હોમવર્ક કરી નાખજો, બુક બનાવજો, પણ ઘણા છે બુકની ઉપર સુંદર મજાનું પાઠનું છે હેડિંગ મારે, આપણે ઘણા જ પાછા વેઠ જ ઉતારતા હોય એને, તેમ હોય ભાઈ સાહેબ જોઈ લે લીટો મારી દે વાત પૂરી થઈ જાય. કારણ કે હોય આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ એમાં બધા વિદ્યાર્થીઓ એક સરખા ન હોય, જેમ આપણે અનાજ કઠોળને પલાળીએ અને અમુક કરડું રહે જે ન પલળે ને એને સાદી ભાષામાં કરડું કહેવાય, કે બધા સરખા ન હોય અપવાદ. હવે એમની અંદર કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક, તમે કંઈક અસરકારક કાર્ય કરો. અત્યારે તમને ખબર છે કે આપણે કોમર્સનો ફિલ્ડ છે, કોઈપણ પ્રોડક્ટનું વેચાણ હોય, કોઈપણ પ્રોડક્ટ હોય, કાંઈક અસરકારક અલગતા ઊભી કરો ને તો જ એમાં એ પ્રગતિ કરી શકે. તે માટે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા, એટલે શું? એટલે કે એ વ્યવસ્થા તંત્ર. હવે એનો ખ્યાલ, વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મિત્રો કે કોન્સેપ્ટ, તમને એવા તો પાછા શબ્દો પણ ઘણા બધા બહુ હોય યાદ, કે સમગ્ર વહીવટી તથા સંચાલનની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. જો તમારે સારો કોન્સેપ્ટ ઊભો કરવો તેના માટે અસરકારક કર્મચારીઓ, ઘણી વખત તમને ખબર છે ઘણી બધી યોજનાઓ હોય છે, તમારે અસરકારકતા ઊભી કરવી હોય તો એ વ્યવસ્થા તંત્ર ખૂબ જ અનિવાર્ય છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે, અને સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ છે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી, જે કોઈ કાર્યમાં ઉપયોગી નથી એટલે બિનકાર્યક્ષમ તેમાંથી ઉદ્ભવે છે, અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર ન હોય, એટલે કે ન હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે, અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. વિસંગતતાઓ, સંગતતા ને વિસંગતતા, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું જે અનિવાર્ય કાર્ય કરવામાં અડચણ ઊભી થાય કે કોઈ પણ પ્રકારે સ્પષ્ટ રીતે ન થઈ શકે તો એના માટે નિવારી શકાય, કે એનું સોલ્યુશન મેળવી શકાય. હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે વ્યવસ્થા તંત્રનો જે ખ્યાલ છે એ કોની સાથે, મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો, જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું, એટલે વ્યવસ્થા તંત્ર. તેથી તેને પ્રબંધન પણ, પ્રબંધ પણ કહી શકાય. હવે આ એક નવો વિકલ્પ તમારા માટે, કે પ્રશ્ન કે વ્યવસ્થા તંત્રને બીજા ક્યાં નામે ઓળખાય, પ્રબંધ આપણે કહીએ ને ઘણી વખત કે ભાઈ એ વસ્તુનો પ્રબંધ થઈ ગયો છે એટલે કે એની વ્યવસ્થા થઈ ગઈ છે, આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે, જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા ધ્યાન રાખજો, વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ કોણ છે, એક માનવીનું શરીર. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. હા મિત્રો, આ જે ટોપિક છે એ અહીંયા સુધી આપણે લાક્ષણિકતાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજવાની છે, પરંતુ છેલ્લો જે મુદ્દો છે ઉદાહરણ એના વિશે બે શબ્દો સમજાવું, કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે. શું માનવીના આંખ છે એ જોવાનું કાર્ય કરે છે, નાક છે એ સૂંઘવાનું કાર્ય કરે છે, કાન છે સાંભળવાનું છે, કાન સાંભળે ને નાક જોવે નહીં તો આપણું શું હાલત થાય,
તમે વિચાર કરો, આ એક ઉત્તમ ઉદાહરણ છે. એના વિશે જે સંકલિત છે, એકબીજા સાથે જોડાયેલા છે, આપણા પગની અંદર નાનકડો કાંટો ખૂંચે એટલે સીધી મગજભાઈને ફોન કરે, ભાઈ નીચે કંઈક આવ્યું છે, જો તો તમારા પગની અંદર. હે, અને આપણે તો ધ્યાન રાખીએ, કોલર ભલે બેસી જતો, કાંટો વાગે પછી કેવું આવલાવાળું થાય. કે એક વિદ્યાર્થીએ એને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે સ્કૂલે બેટા કેમ મોડો આવ્યો? કે એક છોકરો કે સાહેબ મારા રીતે એક રૂપિયાનો સિક્કો પડી ગયો ને તે હું ગોતતો હતો. એની પાછળનો જે વિદ્યાર્થી હતો એ મોડો પડ્યો એટલે શિક્ષકે એને પ્રશ્ન પૂછ્યો કે સરે કે ભાઈ તું કેમ મોડો આવ્યો? કે સાહેબ કાંઈ વાંધો નહોતો પણ ઓલાનો જે સિક્કો પડી ગયો ને મારા પગ નીચે હતો, હવે આવે એ વિયો હવે પછી હું આવું ને. કારણ કે આમાં તો શું છે, આવા જે રમૂજી કોયડાઓ કે રમૂજી વાત સાથે થોડું ભણીએ. છેલ્લું જે આપણે ઉદાહરણ જોયું મિત્રો કે માનવીના શરીરવાળું, એ સ્પષ્ટ પહેલાં ટેક્સ્ટબુકની અંદર વ્યવસ્થિત વાંચી જવું. એક એક મુદ્દા, કારણ કે 10 માર્કનો સવાલ છે મિત્રો, 10માંથી મિનિમમ 8 સુધી આપણે આરામથી પહોંચી શકીએ. મોટા સવાલમાં કદાચ તમે થોડું ઘણું ન કરી શકો, પણ વિકલ્પને 1 માર્ક એટલે તમે આની અંદરથી તમારા જે 4 માર્ક છે એ આસાનથી મેળવી શકો. રહી વાત 6 માર્કની, 6માંથી પણ પહેલાં તો આ તૈયારી કરો. એટલે આજે આપણે છેલ્લે કે માનવીના શરીરનું ઉદાહરણ છે ત્યાં સુધી રાખીએ. આ નેક્સ્ટ લેક્ચરની અંદર એમની લાક્ષણિકતાઓ, કોની લાક્ષણિકતાઓ, વ્યવસ્થાતંત્રની, ત્યારથી શરૂઆત કરીશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.